હાય ફ્રેન્ડ્સ, તો આ વિડીયોની અંદર આપણે જાણીશું કે ગુજરાતની લેટેસ્ટ ભરતી નાયબ મામલતદાર અને ડેપ્યુટી સેક્શનનું ફોર્મ આપે ઘરે બેસીને કઈ રીતે ભરી શકશો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો સૌથી પ્રથમ આપે કોઈ ભી બ્રાઉઝર ઓપન કરવાનું છે. બ્રાઉઝર ઓપન કર્યા બાદ આપે અહીં સર્ચ કરવાનું રહેશે જીપીએસસી ઓજસ. જીપીએસસી ઓજસ સર્ચ કર્યા બાદ જે સૌથી પ્રથમ ઓપ્શન દેખાઈ રહ્યો છે gpsc.ojas.gujarat.government.in, એના પર ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા બાદ તમે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસીના ઓફિશિયલ વેબસાઇટ પર આપ ડાયરેક્ટ થઈ જશો. ત્યારબાદ અહીં આપને ત્રીજો ઓપ્શન દેખાઈ રહ્યો છે ઉપર, હોમ, ત્યારબાદ રજિસ્ટ્રેશન અને ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશનનો આપને ઓપ્શન દેખાઈ રહ્યો હશે. તો ઓનલાઈન એપ્લિકેશનના ઓપ્શન પર ક્લિક કર્યા બાદ સૌથી પહેલો ઓપ્શન છે એપ્લાય. તો એપ્લાયના બટન પર ક્લિક કરવા એપ્લાયના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. એપ્લાયના ઓપ્શન પર ક્લિક કરશો ત્યારે અહીં લેટેસ્ટ અત્યારે જેટલી પણ ભરતીઓ માટે એપ્લિકેશન ચાલુ છે એ દર્શક એ આપને જોઈ શકો છો. તો આપણે અહીં આજે ગુજરાતની લેટેસ્ટ ભરતી કે જે 42 નંબર પર આપ દેખી રહ્યા છો, ડેપ્યુટી સેક્શન ઓફિસર અને ડેપ્યુટી મામલતદાર ક્લાસ 3ની ભરતી છે, એનું ફોર્મ કઈ રીતે ભરશું તેના વિશે માહિતી મેળવીશું. તો સૌથી પ્રથમ 42 નંબરની જે આપને સર્વિસીસ દેખાઈ રહી છે, જે ભરતી દેખાઈ રહી છે, તેના સામે ઓપ્શન આપ જોઈ રહ્યા છો એપ્લાય. તો એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે. એપ્લાય પર ક્લિક કરશો તો તમારી સામે આવી રીતે એક વ્યૂ આવી જશે. તો અહીં સૌથી ઉપર ઓપ્શન છે, આપણે જો આ ભરતી વિશે માહિતી મેળવવી છે તો એકવાર જોઈ લેવાની કેટલી સીટ્સ છે, કેટેગરી વાઇઝ સીટ્સ કેટલી છે અને એ બધું દર્શાવવામાં આવેલું છે. ત્યારબાદ અહીં જે સૌથી ઉપર ઓપ્શન દેખાઈ રહ્યો છે બ્લુ કલરની અંદર એપ્લાય નાવ, એના પર ક્લિક કરવાનું રહેશે. એપ્લાય નાવ પર ક્લિક કર્યા બાદ તમારી સામે આવું પેજ ખોલીને આવી જશે. તો એની અંદર આપ એપ્લાય વિથ ઓટીઆર કરી શકશો. સૌથી સરળ ઓપ્શન છે સ્કીપ કરવાનું. આપ ન્યુ રજિસ્ટ્રેશન કરવા જશો એની અંદર બધી ડિટેલ્સ આપવાની રહેશે, એના કરતાં બેટર છે આપ સ્કીપ પર ક્લિક કર્યા બાદ હવે આપ આ તમારી સામે ફોર્મ આવી ગયું છે એ ફોર્મ આપણે ફિલઅપ કરવાનું રહેશે અને આપનું ફોર્મ ભરાઈ જશે. સૌથી પ્રથમ અહીં આપનું આ ફોર્મ ખુલી ગયું છે. તો આ સૌથી પ્રથમ ઉપર ધ્યાન રાખવાનું છે કે આપણે કોઈ હેશટેગ, કોઈ એરો કે એનો ઉપયોગ નથી કરવાનો ફોર્મ ભરતી સમય. અને સૌથી ત્યારબાદ આપની જન્મ તારીખ 31 જુલાઈ 1987 થી 31 જુલાઈ 2003 સુધીની વચ્ચેની હોવી જોઈએ તો આપ એલિજિબલ છો આ ભરતી માટે. સૌથી પ્રથમ છે પોતાની પર્સનલ ડિટેલ, એટલે કે ઉમેદવાર જે એપ્લાય કરી રહ્યો છે એની પર્સનલ ડિટેલ આપવાની રહેશે. સૌથી પ્રથમ ઓપ્શન છે ટાઇટલ. ટાઇટલની અંદર જો મિસ્ટર આવશે, મિસિસ આવશે, ડૉક્ટર છો તો ડૉક્ટર, ત્યારબાદ મિસિસ, આ 4માંથી જે લાગુ પડતું હોય આપે લાગુ પડવાનું લખવાનું સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ સરનેમ. સરનેમની અંદર પોતાની જે સરનેમ છે, પોતાની અટક છે એ સરનેમ, એટલે પોતાની અટક નાખવાની, અટક લખવાની રહેશે. ત્યારબાદ ફર્સ્ટ નેમની અંદર એટલે પોતાનું નામ આવશે, ખુદનું નામ, મારું નામ જિમેશ છે તો જિમેશ લખવાનું રહેશે. ફર્સ્ટ નામની અંદર પોતાનું નામ આવશે, ઉમેદવારનું પોતાનું નામ. ત્યારબાદ ફાધર હસબન્ડની નેમ, નેમની અંદર જો આપ અપરિણીત મહિલા છો તો આપના પપ્પાનું નામ આવશે અને જો આપ પરિણીત મહિલા છો તો આપના હસબન્ડ એટલે કે પતિનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ મધર્સ નેમ એટલે પોતાનું મમ્મીનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ જેન્ડરની અંદર પોતાનું લિંગ સિલેક્ટ કરવાનું રહેશે, મેલ છો કે ફિમેલ છો, મેલ છો એટલે કે પુરુષ છો, ફિમેલ છો તો સ્ત્રી છો, જે સિલેક્ટ કરવાનું એ રહેશે. અહીં જે ફર્સ્ટ વર્ડ સિલેક્ટ કર્યું છે ફરી સિલેક્ટ કરવાનું, જો મેલ સિલેક્ટ કર્યું છે તો મેલ સિલેક્ટ કરવાનું રહેશે, જો ફિમેલ સિલેક્ટ કરું છો તો ફિમેલ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ ડેટ ઓફ બર્થ એટલે કે પોતાની જન્મ તારીખ. જન્મ તારીખની અંદર સૌથી પ્રથમ પોતાનો દિવસ, જો તારીખ 29/6/2000 એટલે 29 એ તારીખ છે, 6ઠો મહિનો છે અને વર્ષ છે 2000, એ આવી રીતે તમારે એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ મેરેટલ સ્ટેટ એટલે કે તમારું મેરેજ થઈ ગયા છે એટલે કે લગ્ન થઈ ગયા છે, અનમેરિડ એટલે લગ્ન નથી ગયા, સેપરેટેડ એટલે ડાયવોર્સ કેવું થયું હતું એના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ કેટેગરી, કઈ કેટેગરીના છો તમે, જનરલ છો, જનરલમાં ઈડબ્લ્યુએસમાં છો, એસસી છો, ઓબીસી છો કે એસટી, એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. આ થયા બાદ હવે તમારે સંદેશા વ્યવહારની માહિતી એટલે કે કોમ્યુનિકેશન ડિટેલ્સ આપવાની રહેશે. પ્રેઝન્ટ ડિટેલ્સ, પ્રેઝન્ટ એડ્રેસની અંદર જો આપ કોઈ સિટીની અંદર ગામમાંથી માઇગ્રેશન થઈને આપ કોઈ સિટીની અંદર રહો છો પણ તમારા આધાર કાર્ડની અંદર પોતાનું ગામનું એડ્રેસ છે તો પરમાનન્ટ એડ્રેસની અંદર પોતાના આધાર કાર્ડનું જે એડ્રેસ છે આપવાનું રહેશે. અને પ્રેઝન્ટ એડ્રેસની અંદર જો આપ પર્સનલની અંદર રહો છો તો કોઈ આપ બહાર રહો છો તો પ્રેઝન્ટ એડ્રેસની અંદર આપે એ મેન્શન કરવાનું એટલે લખવાનું રહેશે. પ્રેઝન્ટ એડ્રેસની અંદર અને પરમાનન્ટ એડ્રેસની અંદર, પ્રેઝન્ટ એડ્રેસની અંદર સૌથી પ્રથમ પોતાનું ગામ, તાલુકો, જિલ્લો અને પિનકોડ નંબર એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ સ્ટેટ, ત્યારબાદ આપ અહીં ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી શકો છો કયા ડિસ્ટ્રિક્ટની અંદર રહો છો. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કર્યા બાદ અહીં તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે. તાલુકો સિલેક્ટ કર્યા બાદ પોતાનો પિનકોડ નંબર લખવાનો રહેતો હોય છે.
એના નીચે જસ્ટ મોબાઈલ નંબરનો ઓપ્શન આવશે. એ મોબાઈલ નંબર પર થ્રુઆઉટ જ્યાર સુધી એક્ઝામ પૂરી થશે ત્યાર સુધી તમારા પર ઓટીપી મોકલવામાં આવતો હોય છે, અથવા તો તમારા મોબાઈલ નંબર પર જેટલી પણ વિગતો છે ગવર્મેન્ટ દ્વારા આ નંબર પર મોકલવામાં આવશે. તો ધ્યાનપૂર્વક એ મોબાઈલ નંબર જે એક્ટિવ મોબાઈલ નંબર હોય આપવાનો રહેશે. મોબાઈલ નંબર 10 આંકડાનો આપે લખવાનો રહેશે અને એને જ મોબાઈલ નંબર રીટાઈપ મોબાઈલ નંબરની અંદર આપે લખવાનો રહેશે. ત્યારબાદ નેશનાલિટી ઇન્ડિયન ઓલરેડી આવી જશે. પરમાનન્ટ એડ્રેસની અંદર પણ આપે પોતાનું ગામ, પોતાનો પોસ્ટ, પોતાનો તાલુકો, પોતાનો જિલ્લો અને પોતાનો પિનકોડ નંબર આપવાનો રહેશે. ત્યારબાદ પોતાનું સ્ટેટ એટલે કે રાજ્ય, ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ એટલે પોતાનો જિલ્લો, ત્યારબાદ તાલુકો અને જે પરમાનન્ટ એડ્રેસ એટલે કે જે આધાર કાર્ડની અંદર જે પિનકોડ નંબર છે આપવાનો રહેશે. ત્યારબાદ પોતાનો એક ઈમેલ આઈડી જસ્ટ એક્ઝામ્પલ gmeshchaudhary92@gmail.com એને જ ઈમેલ આપે નીચે ફરીથી લખવાનું રહેશે જે તમે આપ્યું છે. ત્યારબાદ અધર ડિટેલ્સની અંદર ઉમેદવારે બીજી બધી માહિતીઓ આપવાની રહેતી હોય છે. જો શું તમે રમતગમત જો તમે પાસ્ટ યરની અંદર કોઈ રમતગમતની અંદર આર્ચરી છે, ખો ખો છે, કબડ્ડી છે એની અંદર જો તમે નેશનલ કે રાષ્ટ્રીય કક્ષા કે ગુજરાત કક્ષાએ રમી આવ્યા છો તો એની અંદર યસ કરવાનું રહેશે. ત્યારબાદ નેમ ઓફ સ્પોર્ટ્સ એની અંદર આપ સિલેક્ટ કરી શકો છો, ખો ખો છે, કબડ્ડી છે, એ સિલેક્ટ કરવાનું રહેશે. રમત ગમતનું સ્તર રાજ્ય સ્તર, જિલ્લા સ્તર કે નેશનલ એટલે રાષ્ટ્રીય સ્તર છે. રમતમાં ભાગ લીધાનું વર્ષ લખવાનું રહેશે. ત્યારબાદ કોને એ પ્રમાણપત્ર આપ્યું છે એ સત્તાધિકારી કોને હતી એ મેન્શન કરવાનું રહેશે. ત્યારબાદ નીચે ઓપ્શન છે ફિઝિકલ ચેલેન્જ એટલે કે જે દિવ્યાંગ લોકો છે, જો આપ ફિઝિકલ ચેલેન્જ એઝ પર પબ્લિશ એડવર્ટાઇઝમેન્ટ પર્સન્ટેજ જો દિવ્યાંગ પર્સન છો તો આપે કઈ રીતે દિવ્યાંગ છો એ સિલેક્ટ કરવાનું રહેશે. બાકી તો તમે નથી દિવ્યાંગ તો સૌથી પ્રથમ ઓપ્શન છે નોટ એપ્લિકેબલ પર ક્લિક કરવાનું રહેશે. જો આપ ડેફ એટલે કે બહેરાશ હોય તો આપે ડેફ પર ક્લિક કરવાનું રહેશે. સેરેબલ પાલ્સી હોય છે, લો વિઝન એટલે ઓછું દેખવાની ક્ષમતા હોય છે, બોથ આર્મ્સ એટલે બંને હાથોની અંદર પ્રોબ્લેમ હોય, વન આર્મ અફેક્ટેડ આર એન્ડ એલ તો એક હાથ અફેક્ટેડ હોય ઈજાવાળો હોય, વન આર્મ એન્ડ વન લેગ એટલે એક હાથ અને એક પગ બ્લાઇન્ડ હોય જે અંધ વ્યક્તિ હોય, સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી. ત્યારબાદ આવી રીતે તમારા પર જે વસ્તુ લાગે દિવ્યાંગની અંદર આપ આવો છો તો આપને જે દિવ્યાંગતા લાગુ પડે છે સિલેક્ટ કરવાની રહેશે. બાકી તો આપ સૌથી પ્રથમ ઓપ્શન છે નોટ એપ્લિકેબલ એના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ડુ યુ નીડ ધ ફેસિલિટી ઓફ સ્ક્રેપ લહિયો એટલે જો આપનો કોઈ કયો કારણોસર આપના દિવ્યાંગતા છે તો આપે યસ કરવાનું રહેશે. લહિયો એટલે આપની સાથે કોઈ લખવાવાળો વ્યક્તિ આપણે જોઈએ છે, યસ કરવાનું રહેશે જો આપ જરૂર હોય તો. બાકી એ જરૂર એ કન્ડિશનની અંદર ગવર્મેન્ટ પ્રોવાઈડ કરતી હોય છે, બાકી આપ નો જ કરવાનું રહેશે. બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર જો તમને કોમ્પ્યુટર નોલેજ છે તો હા, નથી તો નો. ત્યારબાદ વિધવા વ્યક્તિ જે એપ્લાય કરી રહે છે તો યસ કરશે. ત્યારબાદ વિધવા સર્ટિફિકેટ નંબર, વિધવાનું સર્ટિફિકેટ ડેટ કઈ છે, વિધવા સર્ટિફિકેટ નંબરની ઉપર પ્રમાણપત્રની ઉપર આપેલું છે એ નાખવાનું રહેશે અને કોને દ્વારા આપવામાં આવેલું છે એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ એક્સ સર્વિસમેન એટલે કે જે ઓલરેડી સર્વિસીસ લઈને આવેલા છે એવા લોકો જેવા કે આર્મીના લોકો છે, નેવી, એરફોર્સના લોકો એ યસ કરશે. કઈ તારીખથી કઈ તારીખ સુધી જોબ કરી છે, સર્વિસ કરી છે. ત્યારબાદ આઈડેન્ટિટી કાર્ડ નંબર હશે એ આપવાનો રહેશે. ત્યારબાદ એમને કયા સત્તાધિકાર દ્વારા આપવામાં આવ્યું છે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ કરન્ટલી વર્કિંગ એઝ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોય જો ગુજરાતમાં તમે ઓલરેડી એમ્પ્લોય તરીકે કામ કરતા હો તો યસ કરવાનું રહેશે. ક્યારથી જોઈનિંગ ડેટ હતી, ત્યારબાદ ખાતાનું નામ શું છે, ત્યારબાદ આર યુ ઇન ફીડર કેડર ઓફ રિસ્પેક્ટિવ પોસ્ટ, યસ તો યસ અને નો તો નો. ત્યારબાદ છેલ્લો ઓપ્શન છે હેવ યુ એવર બીન ડિફર્ડ બાય જીપીએસસી ઓર જીએસસીબી ઓર એની અધર એજન્સી. જો તમને ગવર્મેન્ટ દ્વારા કયા કારણોસર પોતાની જે જગ્યાએ જોબ કરી રહ્યા છો એ જગ્યા અથવા કયા કારણોસર આપને પ્રતિબંધ નોકરીમાંથી પ્રતિબંધ કરવામાં આવે તો યસ કરવાનું રહેશે. ઓર્ડર ડેટ એટલે ક્યારથી અને કયા કેટલા વર્ષ સુધી એ તમારે મેન્શન કરવાનું રહેતું હોય છે. ત્યારબાદ અહીં લેંગ્વેજ ડિટેલ્સ એટલે કે ભાષાની તમને કેટલું નોલેજ છે, તો રીડ એટલે તમે કેટલું વાંચી શકો છો, રાઇટ એટલે તમે કેટલું એ ભાષા વિશે લખી શકો છો, ત્યારબાદ સ્પીક એટલે એ ભાષાને બોલી શકતા હોય. તો સૌથી પહેલો ઓપ્શન છે ઇંગ્લિશ. તો જો તમે લખી શકો છો તો ટિક કરવાનું, જો તમે વાંચી શકો છો તો ટિક, લખી શકો છો તો ટિક કરવાનું, વાંચી શકો છો તો ટિક કરવાનું, ત્યારબાદ જો તમે બોલી શકો છો તો ટિક કરવાનું. એવી જ રીતે જો તમને હિન્દી રીડ કરી શકો છો તો ટિક કરવાનું અને નથી લખી શકતા તો ટિક નથી કરવાનું, જો બોલી શકો છો તો ટિક કરવાનું. ત્યારબાદ એવી રીતે જો તમે જે બધી રીતે બોલી શકો છો અને લખી શકો છો તો બધી રીતે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ હવે ઉમેદવારે પોતાના ફોટો અપલોડ કરવાનો રહેશે. ફોટો અપલોડની અંદર ઉમેદવારે ધ્યાન રાખવાનું રહેશે કે ફોટો એકદમ સારો હોવો, ગુણવત્તાવાળો હોવો જોઈએ અને ફોટોની સાઈઝ
15 કે બીથી ઊંચી અને લંબાઈ 5 સેમીની પહોળાઈ 3.6 સેમી હોવી જોઈએ અને અને ફોટો સારો હોવો જોઈએ અને જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ એવી જ રીતે ઉમેદવારે પોતાની સહી સહી એટલે અપલોડ કરવાનો રહેશે, જેની સાઇઝ પણ 15 KB હોવી જોઈએ અને જેપીજી ફોર્મેટમાં હોવો જોઈએ અને જેની લંબાઈ 2.5 સેમી અને 7.5 સેમી પહોળાઈ હોવી જોઈએ. ત્યારબાદ ઉમેદવાર જે એપ્લાય કરી રહ્યો છે એ પોતાનું બેચલર ડિગ્રી કમ્પ્લીટ કરી છે તો એની ડિટેલ્સ આપવાની રહેશે. અહીં બે ઓપ્શન છે, ગ્રેજ્યુએટ જે વિદ્યાર્થીઓ ઓલરેડી ગ્રેજ્યુએટ થઈ ગયેલા છે એ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ સિલેક્ટ કરશે, અને જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશનની અંદર લાસ્ટ વર્ષમાં છે તો એ વિદ્યાર્થીઓ પણ એટલે કે એ ઉમેદવારો પણ એપ્લાય કરી શકે છે. તો એ ઉમેદવારો અહીં પહેલો ઓપ્શન છે અપીયર્ડ ઇન લાસ્ટ યર ઓર લાસ્ટ સેમેસ્ટર ઓફ એની ગ્રેજ્યુએટ એક્ઝામની અંદર એ ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો રહેશે. જો આપ એ સિલેક્ટ કરો છો તો ત્યારબાદ આપણે પર્સન્ટેજ એટલે કે ટકાવારીની અંદર 0 લખવાનો રહેશે અને ક્લાસની અંદર નોટ એપ્લિકેબલ સિલેક્ટ કરવાનો અહીં 0 લખવાનો રહેશે આપે, અને અહીં નોટ એપ્લિકેબલ સિલેક્ટ કરવાનો રહેશે અને અહીં પણ નોટ એપ્લિકેબલ સિલેક્ટ કરવાનો રહેશે. જો આપ કોઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલા છો તો આપણે અહીં યુનિવર્સિટી લખવાની હશે. જસ્ટ એક્ઝામ્પલ આપ ગુજરાત યુનિવર્સિટી લખી શકો છો, ગુજરાત યુનિવર્સિટી લખવાનું રહેશે અને પાસિંગ યર જ્યારે તમારું આ ફાઇનલ યર પૂરું થઈ રહ્યું હોય એની યર લખી દેવાનું રહેશે. જો આપ ઓલરેડી ગ્રેજ્યુએશન ગ્રેજ્યુએટેડ છો તમારે તમારે લાસ્ટ યરની માર્કશીટ પ્રમાણે આ બધી ડિટેલ્સ ફિલઅપ કરવાની રહેતી હોય છે. બાકી આમે જસ્ટ જે વિદ્યાર્થી ફાઇનલ યરની અંદર છે અને જે વિદ્યાર્થીઓને ફાઇનલ યરનું હજી એક્ઝામ લેવાની બાકી છે અને એ વિદ્યાર્થીઓ આવી રીતે પોતાનો એજ્યુકેશન ડિટેલ્સ ભરવાની રહેશે. સૌથી પ્રથમ અપીયર્ડ ઇન લાસ્ટ યર, ત્યારબાદ પર્સન્ટેજની અંદર 0, ગ્રેડની અંદર નોટ એપ્લિકેબલ, ક્લાસની અંદર નોટ એપ્લિકેબલ, એક્ઝામ બોડીની અંદર આપ જો યુનિવર્સિટી જે હોય ગુજરાત યુનિવર્સિટી છે, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી છે, ત્યારબાદ જે પણ તમારી યુનિવર્સિટી સિલેક્ટ કરવાનું રહેશે, સ્ટેટની અંદર ગુજરાત ઓલરેડી આવી જશે અને તમારું જે ફાઇનલ યર ક્યારે કયા વર્ષમાં પૂરું થઈ રહ્યું છે એ લખવાનું રહેશે 2023 સુધીમાં. ત્યારબાદ વિદ્યાર્થી બાહેધરી આપવાની રહેશે. બાહેધરીની મતલબ એવું થતું હોય છે કે જે આપે બધી જ ડિટેલ્સ આપી છે એ સાચી છે અને જો કોઈ કારણોસર જો ખોટી જણાય તો ગવર્મેન્ટ તમારી સામે જે પણ એક્શન લેશે એ તમને માન્ય રહેશે. તો તેની અંદર આપે યસ કરવાનું રહેશે. ત્યારબાદ અહીં છેલ્લે ગ્રીન કલરનો ઓપ્શન દેખાઈ રહ્યો છે સેવ. સેવ પર જેવું આપ ક્લિક કરશો તો એક તમને રજિસ્ટ્રેશન કન્ફર્મેશન નંબર આપને મળશે. એ કન્ફર્મેશન નંબરથી આપ આપ ફોર્મ ભર્યું છે અને જ્યાર સુધી એપ્લાય કરવાની તારીખ છે ત્યાર સુધી આપ એને એડિટ કરી શકો છો. આ આટલી પ્રોસેસ કર્યા બાદ વિદ્યાર્થીએ ફરીથી એ કન્ફર્મેશન નંબરથી પોતાનું પેમેન્ટ કરવાનું રહેશે અને આ અરજીને કમ્પ્લીટલી કન્ફર્મ કરવાની રહેતી હોય છે. એકવાર પોતાનું પેમેન્ટ કન્ફર્મ થઈ જાય છે ત્યારબાદ વિદ્યાર્થીની અરજી ગવર્મેન્ટ દ્વારા સ્વીકારવામાં આવતી હોય છે. જો આ વિડીયો આપને પસંદ આવ્યો છે તો લાઇક શેર એન્ડ કમેન્ટ. થેન્ક યુ.